नमस्कार दर्शक मित्रों, गुजरात 11 न्यूज में आपनु स्वागत छे। सौप्रथम जोईए आजना मुख्य समाचार। जूनागढ़ सिविल हॉस्पिटल में 6 कोरोना पॉजिटिव दर्दी साजा थता रजा अपाई। अमरेली राजूला में वधु एक पुरुष नो कोरोना रिपोर्ट पॉजिटिव आवता तंत्र में दौड़धाम। अषाढ़ी बीजना दिवसे राज्यना मुख्यमंत्री विजयभाई रूपाणीए अंबाजी माताजी दर्शन कर्या। માણાવદર જૂનાગઢ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિને ઈજા। હવે જૂને સમાચાર વિગતવાર। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી 6 કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા રજા આપવામાં આવી રહી છે। ભારત અને વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવતા આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા તકેદારીના પગલાં લેવા કવાયત હાથ ધરવામાં આવી છે, તો ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસો વધી રહ્યા છે। 33 જિલ્લામાં કોરોનાનો પગપેસારો છે, ત્યારે ગઈકાલે સાંજના 6 કલાકની જૂનાગઢ શહેર અને જિલ્લાની સ્થિતિ જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં કુલ 59 કોરોના કેસો સરકારી દફતરે નોંધાયેલા છે, જેમાંથી 1 કેસનું મૃત્યુ થયું છે અને 45 કેસોમાં તબિયત સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। તો આજે વડોદરાના 1 દર્દી સહિત જૂનાગઢ જિલ્લાના 5 એમ 6 દર્દી સાજા થતા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા। જૂનાગઢ શહેરમાં આજે મેઘો મુશળધાર વરસ્યો હતો। છેલ્લા 2-3 દિવસના વિરામ બાદ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ સાંજના સમયે શહેરમાં એન્ટ્રી કરી હતી। ચોમાસાનું આગમન થતા જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ એન્ટ્રી કરી અને ગમરોડી રહ્યા છે, ત્યારે આજે જિલ્લાના અનેક તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો। ત્યારે શહેરમાં આજે બપોર બાદ મેઘમહેર થઈ હતી। ભારે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા, ત્યારે મેઘાએ એન્ટ્રી કરી વાતાવરણમાં ઠંડક કરી નાખતા લોકોએ બફારાથી હાશકારો મેળવ્યો હતો। મેંદરડાની ગાયત્રી વિનય મંદિરના સ્ટાફ ગણે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની ફી ભરવાનો આવકારદાયક નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। હાલ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારત સહિત ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉન દરમિયાન તમામ નાના મોટા ધંધા રોજગાર બંધ કરવામાં આવ્યા છે, ત્યારે એવા સમયે નાના વર્ગની હાલત કફોડી બની છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ કફોડી બની હોય ત્યારે અનેક લોકો તેમજ સેવાભાવી લોકો બહાર આવ્યા છે। ત્યારે મેંદરડાના ગાયત્રી વિનય મંદિરના સ્ટાફ ગણે માનવતા દેખાડી છે। મેંદરડામાં ધોરણ 9 અને 11 સામાન્ય પ્રવાહમાં દાખલ થતા સર્વે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી સમગ્ર સ્ટાફે ભરવાનો આવકારદાયક નિર્ણય કરી વાલીઓ પર ભારણ ઓછું કર્યું છે, ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। કોરોના મહામારી ચાલી રહેલી હોય, અમે સમગ્ર સ્ટાફે જોયું કે આ વખતે વાલીઓ ઘણી બધી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે, જેથી અમે સમગ્ર સ્ટાફે એવું નક્કી કર્યું કે આ વર્ષે ધોરણ 9માં લગભગ 150 વિદ્યાર્થી અને ધોરણ 11માં લગભગ 140 વિદ્યાર્થી પ્રથમ સત્રમાં દાખલ થનારા હોય તે તમામની ફી અમે સર્વ સ્ટાફ મિત્રોએ ભરી અને આ વાલીઓને આર્થિક સંકળામણ ન પડે એવું અમે નક્કી કરેલું છે। ખાતે સ્વશ્રી મકવાણા એબલભાઈ અમરાભાઈ શૈક્ષણિક સંકુલ મેંદેડા સંચાલિત અમારી શાળા શ્રી ગાયત્રી વિનય મંદિર મેંદેડામાં આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારીને કારણે ઘણી મુશ્કેલીઓ આવી છે, તેથી અમે સમગ્ર સ્ટાફ ગણે એવું નક્કી કર્યું છે કે આપણી શાળામાં ધોરણ 9 તથા ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં દાખલ થતા તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી આપણે સૌ ભરી વાલીઓને આર્થિક ભારણ ન પડે તે માટે આપણે મદદરૂપ થઈએ। અમારો નિર્ણય અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મકવાણા કૃષ્ણકુમાર એભલભાઈએ જણાવતા તેમણે આવકારેલ છે અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવેલ છે। ગોંડલની નદીમાં પૂર આવતા ગંદકી અને જાડી ઝાખરા સાફ થતા સ્વચ્છ થવા પામી છે। દુનિયાભરમાં માનવ ગંદકી કરવામાં કંઈ બાકી રાખતું નથી, ત્યારે કુદરત ધારે તો એક જ ઝાટકે તમામ ગંદકી દૂર કરી નાખે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। રાજકોટ જિલ્લાના ગોંડલની નદીમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી જાડી ઝાખરા સાથે ગાંડી વેલનું સામ્રાજ્ય સ્થપાયું હતું, તો નદીમાં ગંદકી થતા ગોંડલ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં વધવા પામ્યો હતો, ત્યારે ગોંડલ શહેરમાં 1 કલાક મુશળધાર મેઘો વરસાદ 2 ઇંચ જેટલો નોંધાયો, તો મેઘો મુશળધાર વરસતા નદીમાં પૂર આવતા ગંદકી દૂર થવા પામી હતી અને નદી ચોખ્ખી ચણાક થઈ હતી।
तो बीजी तरफ मेघराजाए नगरपालिका नी प्री मॉनसून कामगीरी नी पोल खोली नाखी हती त्यारे नगरपालिका ना सफाई अभियान सामे अनेक सवालो पण उठवा पाम्या छे। कोरोना नो कहर चालू छे अने एक समय मां मोदी साहेब सफाई अभियान लईने निकळी पड्या हता अने गोंडली नदी मां तो क्यारे सफाई अभियान थयुं ज नथी। आजे मेघराजा नी मेहर थी एनी मेळे मेळे गांडीवेल नुं सफाई अभियान चालू मफत मां थई रह्युं छे। नगरपालिका थ्रू कागळ ऊपर ज प्री मॉनसून नी कामगीरी करवामां आवे छे अने देखाव कंईक अलग करवामां आवी रह्यो छे अने मच्छरोनो एटलो उपद्रव हतो छतां नगरपालिकाए प्री मॉनसून नी कामगीरी के सफाई अभियान में ध्यान दीधेलुं ज नथी, जेथी आरोग्यनी परिस्थिति पण गोंडलमां कथळी गई छे, जे आपनी नजरनी समक्ष देखाई रह्युं छे। અમરેલીના રાજુલામાં વધુ એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસ દિવસે ને દિવસે વધતા જાય છે, તો અમરેલી પંથકમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી અનેક લોકોને નિશાન બનાવ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના જવાહર રોડ પર રહેતા 69 વર્ષના પુરુષ જે મુંબઈથી પ્રવાસ કરીને આવ્યા હતા તેઓને પેડુમાં દુખાવો ઉપડતા મહુવા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાવનગર મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને આ વ્યક્તિના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરન્ટાઇન કરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી। પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે માંગરોળમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલ દેશભરમાં કોવિડ-19 મહામારીએ અજગર બરડો લીધો છે, તો કોરોના મહામારીને લઈ છેલ્લા ઘણા સમયથી દેશભરમાં લોકડાઉન હોવાથી તમામ ધંધા રોજગાર બંધ હતા, જેને લઈ નાના વર્ગની હાલત કફોડી બની છે। ત્યારે સરકાર દ્વારા ભાવ વધારો કરી પડ્યા પર પાટું જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે। ત્યારે આવા કટોકટીના સમયે રાંધણ ગેસ પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં રાખી મધ્યમ વર્ગના ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવવા અને ટેક્સ માફ કરવાની માગણી સાથે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂન જેઠવા, પાલિકા પ્રમુખ યુસુફ સાટી, તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઈ, અનુસૂચિત જાતિ આગેવાન વિરેન્દ્રભાઈ મકવાણા, કાશિફ સમા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। કોવિડ-19ના કારણે સમગ્ર દેશના અંદર 60 દિવસ જેવું લોકડાઉન રહ્યું, જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ માણસ વધુને વધુ હેરાન થયો। સરકાર તરફથી કોઈ જાતની આ દરમિયાન રોકડ સહાય આપવામાં આવી નહીં। જરૂરથી સરકારને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 10,000 જેવું રોકડ સહાય આપવાની સરકારીમાંથી શક્ય રહી છે। સરકાર પડ્યા પર પાટવની જેમ ભાવ વધારો રાહત આપવાના બદલે સરકાર દિવસે દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોને ખાવાના અનાજ નથી મળતું, રોકડ પૈસા છે નહીં, મજૂરી છે નહીં, લોકો બેકાર થતા જાય છે અને સરકાર દિવસે દિવસે એને હેરાન કરવા માટે વધારેમાં વધારે પગલાં લઈ રહી છે એવું લાગી રહ્યું છે। એટલે અમારી માંગ છે કે સરકાર દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના ખાતામાં 10,000 રોકડ સહાય આપે, લોકોને ગરીબ વર્ગને અને મધ્યમ વર્ગને ઓગસ્ટ મહિના સુધી ગેસ એને ફ્રીમાં આપે અને પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારા કરેલ છે એ પરત ખેંચે। ઇન્ટરનેશનલ કક્ષાએ ડીઝલના પેટ્રોલના ભાવ ઘટી રહ્યા છે, જ્યારે સરકાર છે એને રાહત આપવાને બદલામાં વધારે રહી છે, એટલે સમજ નથી પડતી કે લોકોને સરકાર મદદ કરી રહી છે કે શું કરી રહી છે। એટલે અમારી માંગ છે કે સરકાર આ ભાવ વધારો જે કરેલ છે એને ઝડપથી તાત્કાલિક પગલાં લઈને પરત ખેંચવામાં આવે અને લોકોને 10,000ની રોકડ સહાય આપવામાં આવે। ગોળઘાટીમાં જે ભારતીય જવાનો શહીદ થયેલા 20 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તાજેતરમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી ભારતીય સૈનિકો પર હુમલો કરતા 20 જવાનો શહીદ થયા હતા, તો વળતા જવાબમાં ભારતીય સૈનિકોએ 43 ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારે ભારતીય 20 સૈનિકો શહીદ થતા ભારતભરમાં ગમનો માહોલ છવાયો છે। ત્યારે ભારતભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ધોરાજીના આઝાદ ચોક ખાતે ગાંધીજી સ્મારક પાસે નિવૃત્ત સૈનિક સહિત આગેવાનો દ્વારા શહીદ થયેલા 20 શહીદોને સલામી આપી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી, તેમજ ચાઇનાની ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું। મારું નામ ગંભીરસિંહ વાળા, ભૂતપૂર્વ સૈનિક ધોરાજી। આ જે ગોલઘાટમાં શહીદો થયા છે એના શહીદોના માનમાં આજ અમે ધોરાજીમાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે અને જે ગોલઘાટીમાં શહીદ થયા છે એની યાદમાં અમે એટલું જ કહેવા માગી છે આખા ઇન્ડિયાની જનતાને
કે ચાઇનાની પ્રોડક્ટ્સ વાપરે નહીં, એની જે એપ્લિકેશન છે એનો ત્યાગ કરે. અને અમારા જે ઇન્ડિયાની ફોજ છે એમાં આજ પણ 62ની લડાઈનો જે 25 વર્ષનો નવલુવા જવાન જે જસવંતસિંહ નેગી જે ચાઇનાને 72 કલાક રોકી રાખ્યા હતા, એને ના આજ પણ એ ચોકીનું નામ છે જસવંતગઢ. જે જસવંતગઢની બાજુમાં જ 2 દીકરીઓ હતી જે ચાઇના 62ની લડાઈમાં જસવંતસિંહને મદદ કરી હતી, નૂરા અને શીલા. આ ત્રણેય આજ પણ અડીખમ પોસ્ટ ઊભા છે. હું ચાઇનાના રાષ્ટ્રપતિને એટલું જ કહેવા માગું છું કે ઇન્ડિયાની ફોજમાં આવા જસવંતસિંહ લાખો છે. જો આ જસવંતસિંહ એક સાથે તૂટી પડ્યા તો ચાઇના તમે ક્યાંય દેખાશો નહીં. અષાઢી બીજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 3 મહિનાના લોકડાઉન બાદ અષાઢી બીજના દિવસે જગન્નાથજીના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચી જગદંબા માતાજીના દર્શન કરી મંગળા આરતી કરી સમગ્ર વિશ્વ અને હિન્દુસ્તાનને કોરોનામાંથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી. અંબાજી દર્શન માટે ગયેલા મુખ્યમંત્રીની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી, કલેક્ટર કમ અંબાજી દેવસ્થાનના ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાંગલે, પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ, વહીવટદાર શ્રી એસ જે ચાવડા, દાતા આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવા, મામલતદાર શ્રી ચૌધરી અને વહીવટદાર કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે અષાઢી બીજ હતી, પવિત્ર દિવસ. સવારે ઘણા વખત પછી ગાંધીનગરથી અમદાવાદ ગયો જગન્નાથ મંદિર અષાઢી બીજની યાત્રાનો શુભારંભ કરાવવા, અને ગઈકાલે સાંજે ગાંધીનગરથી સૌથી પહેલો પ્રવાસ 3 મહિના પછી અંબાજી આવ્યો છું. મા અંબાના સવારે દર્શનને આરતી કરી પ્રાર્થના કરી છે કે ગુજરાતને જલ્દી કોરોના મુક્ત કરે અને કાયમ મા અંબાના આશીર્વાદ ગુજરાતની રક્ષા કરે, ગુજરાત ખૂબ આગળ વધે તેવી આજે મેં પ્રાર્થના કરી છે. એટલે હજી કેવું બહુ વહેલું છે, ભાદરવો હજુ દૂર છે, કારણ કે અષાઢ શ્રાવણ ને ભાદરવો. પરંતુ આપણે પ્રાર્થના કરીએ કે કોરોના જલ્દી ઓછો થતો જાય અને ભાદરવી પૂનમ પણ આપણે ધામધૂમથી ઉજવીએ, પરંતુ પરિસ્થિતિને જોઈ અને આપણે નિર્ણય કરીશું. એ લોકડાઉન તો હવે અનલોક થઈ ગયું છે, હવે અનલોકની દિશામાં આપણે લોકો રોજિંદી પ્રવૃત્તિ નિયમિત પહેલાંની જેમ કરતા જાય એ દિશામાં જ આપણે જવાનું છે. લોકડાઉન તો હવે કરવાનો સવાલ જ નથી. ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી કરનાર ટીવી એન્કર સામે પગલાં ભરવા હિન્દુ મુસ્લિમ સમાજમાંથી માગણી ઉઠવા પામી છે. રાજસ્થાનના અજમેરમાં આવેલ હિન્દવલ્લી ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ તમામ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર છે. આ દરગાહ ખાતે મોટા મોટા સેલિબ્રિટી નેતાઓ સહિત હિન્દુ મુસ્લિમ સહિત કોમના લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે ન્યૂઝ 18 ઇન્ડિયાની એક ડિબેટમાં હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની શાનમાં ગુસ્તાખી કરવામાં આવી હતી, જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. તો અનેક જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને ફરિયાદ થવા પામી છે. ત્યારે માણાવદરમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ન્યૂઝ 18 ઇન્ડિયાના એન્કર અમિશ દેવગણ અને પેનાલિસ્ટ સામે પગલાં ભરવાની માગણી સાથે સરકારને અનુલક્ષી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે મુસ્લિમ સમાજના પ્રમુખ ભૂષણભાઈ દલ, કતકપરાના સરપંચ હાસમભાઈ સેતા, બહાદુરભાઈ દલ, અનુભાઈ ડીશવાળા, અબ્દુલભાઈ પરમાર, અજીતભાઈ સમા, નિશારભાઈ ઠેબા સહિત મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હુસેનભાઈ દલ, હું માણાવદર તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજનો પ્રમુખ છું. આજે અમે મુસ્લિમ સમાજના મુખ્ય 5-7 આગેવાનોએ માણાવદરના મામલતદારશ્રીને અને માણાવદરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપેલ છે. એક ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝ 18 ઇન્ડિયા જે ન્યૂઝ ચેનલ છે એના જે એન્કર છે અમિશ દેવગર, એણે એક આર પાર ડિબેટમાં 15 તારીખે ડિબેટ દરમિયાન એવું બોલેલા છે અમારા સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી ગરીબે નવાજ અજમેર શરીફ જેની દરગાહ છે એ ખાજા બાપુ વિશે બહુ જ અભદ્ર ભાષામાં વાત કરી છે. એનો અમે મુસ્લિમ સમાજે વિરોધ કર્યો છે. અને જે ખાજા બાપુ છે, જે અજમેર શરીફ દરગાહ છે, એ મોઇનુદ્દીન ચિશ્તી એ આખા ભારતના મહાન સંત છે. ભારતના હિન્દવલી તરીકે ઓળખાય છે, ગરીબી નવાજ તરીકે ઓળખાય છે, તમામ ધર્મના લોકોને એમાં શ્રદ્ધા છે. એટલે આજે અમિશ દેવગન એન્કર બોલ્યા છે એનાથી તમામ ધર્મના અનુયાયીઓની લાગણી દુભાણી છે.
અમે પણ માણાવદરના મુસ્લિમ સમાજ તરફથી આનો સખત વિરોધ કરીએ છીએ, આ ટિપ્પણીને સખત શબ્દો મખોડી કાઢીએ છીએ, અને એન્કર અમિશ દેવગન તેમજ આ ન્યૂઝ ચેનલના માલિક અને ડિબેટમાં બેઠેલા અન્ય જવાબદારો સામે પગલાં લેવા અમારી માગણી છે. ઉબલેટામાં તમામ સમાજના આગેવાનો દ્વારા મોરારી બાપુના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુના વિવાદિત ટિપ્પણીને લઈ છેલ્લા થોડાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આ મામલો શાંત કરવા પૂજ્ય મોરારી બાપુ દ્વારકામાં માફી માંગવા ગયા હતા, પરંતુ તે દરમિયાન મોરારી બાપુની પ્રેસ કોન્ફરન્સ બાદ અચાનક ધારાસભ્ય પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તો તે સમયે સાંસદ પૂનમ માડમ હાજર રહેતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ પૂજ્ય મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ થતા સમગ્ર સમર્થકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ઉપલેટામાં અનેક સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પબુભા માણેક સામે કાયદાકીય કાર્યવાહી કરવા માગણી થઈ હતી. તો બીજી તરફ મોરારી બાપુના સમર્થનમાં આયર યુવક સહિત અનેક અન્ય ત્રણ યુવાનોએ પણ અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. મોરારી બાપુ પર હુમલો કરનાર પબુભા માણેક મોરારી બાપુ પાસે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી આહિર યુવક મયુર સોલંકીએ અન્નજળનો ત્યાગ કરી સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. તો આ બાબતે પોલીસ દ્વારા મયુર સોલંકીની ધરપકડ પણ કરાઈ હતી, પરંતુ મયુર સોલંકી ટસના મસ થયા ન હતા અને પોતાની અનશન ચાલુ રાખ્યું છે. તો મયુર સોલંકીની સાથે અન્ય ત્રણ યુવકોએ પણ અન્નનો ત્યાગ કરી પબુભા માણેક મોરારી બાપુ પાસે માફી માંગે તેવી માગણી કરી છે. તો પ્રખ્યાત મોરારી બાપુ ભ્રષ્ટાચાર છે તે વ્યાસપીઠ ઉપરથી જે કંઈ મહિલા હતા એના પક્ષપાત એના પછાતપાત રૂપે તે દ્વારકાના સ્થળે આવી અને પોતાની જે કંઈ ભૂલ હતી એ સ્વીકાર કરવા માટે પોતે બધાયરા. પણ એ વખતે એનું જે પ્રભુભા માણેક દ્વારા જે અપમાન થયું છે એ ઉપલેટાનો સમસ્ત હિન્દુ સમાજ તથા સર્વે જ્ઞાતિ ઉપલેટાણા દરેક નાગરિકો મને વખોડી થઈ અને આ જે શું છે તે બરાબર નથી. પણ હવે એને જે કંઈ સજા થઈ જોઈએ અમારી અપેક્ષા. આશરા ધર્મના રક્ષણ માટે પ્રભુભા માણેકના જે કૃત્યથી એકદમ દિલ દુઃખી થઈને હું આજે મારો ચોથો દિવસ છે જે અમરનાથ ઉપવાસ પર બેઠો છું. ગુજરાતમાંથી આજુબાજુના જિલ્લાઓમાંથી ઘણા લોકો સમર્થનની વાત કરે છે, પણ COVID-19 ચાલતો હોવાથી કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ અને મારું આંદોલન બને એટલું હું આ ડિજિટલ બનાવી રહ્યો છું અને દરરોજ ઉપવાસ કરી અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મને શક્તિ આપે અને પ્રભુભા માણેકને સદબુદ્ધિ આપે. મારી આ લડાઈ કોઈ જ્ઞાતિવાદની લડાઈ નથી. આહિર જ્ઞાતિનો હંમેશા માટે આશરા ધર્મ રહ્યો છે કે પોતાના આશરે આવેલા કોઈપણ વ્યક્તિનું રક્ષણ કરવું અને એનું અપમાનિત ના થવા જોઈએ. પ્રભુભા માણેકથી મને એના કૃત્યથી વિરોધ છે, વ્યક્તિગત પ્રભુભા માણેકથી પણ નથી, એને કરેલા એના કૃત્યથી વિરોધ છે. એટલે પ્રભુભા માણેકની જે પૂરી જ્ઞાતિ છે એ જ્ઞાતિને કોઈને હું આમાં જ્ઞાતિવાદમાં ના આવે એવી વિનંતી કરું છું. અને મારા સમર્થનમાં આજના દિવસમાં એક દિવસીય પ્રતિક ઉપવાસમાં ઉપલેટાના ત્રણ યુવાનો જોડાયા છે, ભૌમિક ગોજિયા, કપિલ સોલંકી અને પ્રતિકસિંહ વાઘેલા. જગ્યાએથી મિત્રો પ્રતિસાદ મળી રહ્યો છે. આભાર માનું છું જૂનાગઢ આહિર સમાજનો કે જેમણે કલેક્ટર સાહેબને આવેદન આપી અને પ્રતિક ઉપવાસો ત્યાં ચાલુ કરી મારા સમર્થનમાં અને જે મારું મનોબળ વધારી રહ્યા છે. અને મીડિયા સમક્ષ એક જ વિનંતી છે, મારી વાત સરકાર શ્રી સુધી પહોંચાડો કે આજે આટલા દિવસથી અન્નનો મેં ત્યાગ કરેલો છે પણ મારા મુદ્દાનો હજુ કોઈ ઉકેલ નથી. અમરેલીના અમરનગર ગામે લાડબાઈ માની દરગાહના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વડિયાની ભાગોળે આવેલ અમરનગર ગામ જ્યાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાતી લાડબાઈ માની દરગાહ પર શ્રદ્ધાથી ભક્તો સેવાઓ આપે છે. અહીં દર વર્ષે મુસ્લિમ બિરાદરો સાથે મળી ઉર્ષની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન મુજબ જૂજ લોકો દ્વારા જ ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્ષની ઉજવણી પ્રસંગે સંદલ દુઆ સલામ સહિત ફાતિયા ખાનીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. ભાઈ લાખાણી મારું નામ છે, હું અમરનગર ગામનો વતની છું. મારી જાણ ખાતર રાજાશાહી વખતથી અમરનગર હજરત લાડબાઈમાં દરગાહ શરીફનો ઉર્ષ હિન્દુ મુસ્લિમની એકતાથી ઉજવવામાં આવે છે, જેમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની હાજરી હોય છે. આ વખતે સરકારશ્રીના આદેશ મુજબ આ ઉર્ષનું આયોજન બંધ રાખવામાં આવેલ છે, જેની દરેકે નોંધ લેવી.
હજરત લાડબાઈમાં દરગાહ શરીફનો ઉર્સ અહીં વર્ષો 100 અંદાજિત રાજાશાહી સ્ટેટ વખતથી ઉજવવામાં આવે છે, જે હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં ઉર્સ બંધનું એલાન કરવામાં આવે છે. અહીં હજારોની સંખ્યામાં માણસો હિન્દુ મુસ્લિમ એકતા અને ધર્મપ્રેમી ભાઈઓની સાથ સહકારથી અહીં ઉર્સ મનાવવામાં આવે છે, જે હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ ઉર્સ બંધ રાખવાનું એલાન કરવામાં આવે છે. ઉભલેટા પંથકના સરકારની ઢીલી નીતિને કારણે ખેડૂતોનો હજારો વીઘાનો પાક ગોડાઉનમાં ભરી દીધો છે. રાજકોટ જિલ્લાના ઉભલેટા તાલુકાના કોલકી ગામના ખેડૂત દ્વારા 150 વીઘામાં કપાસ, તુવેર, દિવેલા, એરંડા, લસણ અને ચણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ લોકડાઉનના હિસાબે મજૂર ન મળતા ઘરના લોકો દ્વારા કપાસ ઉતારવામાં આવ્યો છે. પરંતુ અત્યારે કપાસનો ભાવ 800 દેવામાં પણ તૈયાર નથી, ત્યારે આ ખેડૂતે પાસે ધિરાણ ભરવાના પૈસા નથી, તો નવો વાવેતર કરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી, ત્યારે ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ પોતાનો પાક ગોડાઉનમાં ભરી દીધો છે. કોલકી ગામનો ખેડૂત છું. 100 વીઘા ઘરની જમીન છે, 50 વીઘા આજુબાજુની વાવું છું, 150 વીઘા જમીન છે. એની અંદરમાં કપાસ મારી પાસે અત્યારે પડ્યો છે, તુવેર છે, દિવેલા એરંડા છે, ચણા છે, લસણ છે. હવે અત્યારે એવું થઈ ગયું કે લોકડાઉનની હિસાબે મજૂર મળતા નહોતા, અમે ઘર મેળાએ આવડો કપાસ ઉતાર્યો અને મજૂરથીને ઉતાર્યો. 400 રૂપિયામાં 20 કિલો એક મણ કપાસ અમને ઉતારવાની મજૂરી લઈ ગઈ. અત્યારે કોઈ 800 રૂપિયામાં અમારો કપાસ લેવા નથી, અમારો કોઈ પણ ખેડૂતનો નથી. અમે એમ નથી કહેતા કે અમને 1200-1500 રૂપિયા કપાસના ભાવ આપો, પણ 900-1000 રૂપિયામાં અમારો કપાસ તમે લઈ જાઓ. બધાય ખેડૂતને અત્યારે કોઈ પણ ધિરાણ ભરવાનું નથી, નવું વાવેતર કરવાના રૂપિયા નથી, બરાબર. ધિરાણનું વ્યાજ ભરવાનું નથી. જો આ માલ વેચાય તો ધિરાણ ભરાય ને ધિરાણનું વ્યાજે ભરાય. અમે અત્યારે ઉંદેડા જ અમારા ગોડાઉનમાં ખાય છે. આટલો બધો માલ પડ્યો, ઉંદેડા બધો ભેગો કરી દઈએ. અમે આવીને હવારમાં એક જ પ્રક્રિયા કરી હવારમાં માલ જુદો પાડી. સરકાર પાસે અપેક્ષા એવી છે કે સરકાર હવે આ જે બી ગ્રેડનો કપાસ છે એની ખરીદી ચાલુ કરે, ભલે અમને ઓછા ભાવ. અમે એમ નથી કહેતા કે 1100 આપે તો 1100 બદલે 1000 આપો, 900 આપો, પણ અમારો આ માલનો નિકાલ કરો. તુવેર લઈ લો, તુવેર હજી સરકારે લખી હતી પૂરી કરી નાખી. ચણા લખીને સરકારે અમારા તો નથી લીધા. મેં ચણા લખાવ્યા હતા, સરકારે મારા 25% ચણા લીધા. જે મને સરકારે લખીને આપ્યું હતું એક એક ખાતામાં 2000 કિલો માલ લેવું, એ જગ્યાએ એને 500 કિલો માલ લીધો. મારું નામ ભાવેશ જસાણી. હું આજે એક 10 વીઘાનો નાનો ખેડૂત છું. તો મારે આજે જમીન પર મેં કપાસ વાવ્યો હતો, 10 વીઘાનો કપાસ હતો, એમાં 100 મણ કપાસ થયો. તો અત્યારે એ કપાસ મારી ઘરે પડ્યો છે, તો એ કપાસ અત્યારે કોઈ લેવાલી છે નહીં. તો મારે અત્યારે પીક કરવું છે, આગલું વાવેતર કરવું છે, તો એના માટે મારી પાસે અત્યારે પૈસા નથી. જો હું મોટા ખેડૂત પાસે લેવા જાઉં છું તો મોટા ખેડૂત એમ કહે છે કે ભાઈ અમારે કપાસને બધું પડ્યું છે, તો એ ખેડૂત પાસે પૈસા નથી, તો એ લોકો પૈસા દેતા નથી. તો એના માટે અમારે અત્યારે સરકારને ખાસ વિનંતી છે કે આ માલ જો તમે ઉપાડશો તો જ અમને મોટા ખેડૂત પાસેથી થોડું ઘણું આડાહવરું કરવાનું થાય. ઉપલેટા પંથકનો ખેડૂત બોલું છું. હજારો વીઘાના વાવેતર ચણા, મગફળી, તુવેરદાળ, કપાસ, ચણા, આ બધો માલ કોરોના આવતા 3 મહિના સુધી કોઈ પણ વેચાણ થયું નથી. ખેડૂત પાસે ધિરાણ ભરવાના પૈસા નથી, બિયાણ લેવાના પણ પૈસા નથી. માટે સરકારે આ માલના નિકાલ માટે બધા કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ અને ખેડૂતને બચાવવો જોઈએ. અને ખેડૂતો ગોડામ ભાડે રાખીને, જેને પાસે મકાનોની સગવડ નથી એને ભાડા ચડે ગોડામમાં માલ હળી રહ્યો છે. માટે ખેડૂતને બચાવવા માટે અત્યારે સરકારે ગમે તે શોધ ઊભા કરી અને કેન્દ્રો ખોલી અને ખેડૂતનો માલનો નિકાલ થાય એવું યોગ્ય કરવા મારી વિનંતી છે. સંગ્રામપુર એસટી ડેપોની ઘોર બેદરકારીથી કોરોના કેસ વધવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ દેશભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તો સરકાર દ્વારા અનલોક 1માં એસટી બસ સહિત ધંધા રોજગાર ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ એસટી વિભાગ માટે સરકાર દ્વારા ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે. મુસાફરી કરતા લોકોને સેનિટાઈઝ કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે 25-30 જેટલા જ મુસાફરોને એક બસમાં બેસવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મહીસાગરના સંદ્રામપુરના એસટી ડેપોની પૈસા કમાવાની નીતિને લઈ બસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે.
સંતરામપુર એસટી ડેપો દ્વારા બસને મુસાફરોથી છલોછલ ભરી દેવામાં આવે છે ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે તો જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે ત્યારે સરકાર દ્વારા સંતરામપુર એસટી ડેપોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠવા પામી છે માણાવદર જુનાગઢ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી પ્રાપ્ત વિગત અનુસાર માણાવદરથી 2 કિલોમીટર દૂર દગડ ડેમ પાસે જુનાગઢ હાઈવે રોડ ઉપર એસટી બસ તથા મારુતિ ફ્રન્ટી વચ્ચે અકસ્માત થયો હતો જેમાં મારુતિ ફ્રન્ટીમાં બાપુદર ગામના 3 વ્યક્તિઓ સવાર હતા અને અકસ્માત સર્જાતા કારમાં સવાર 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી અને મારુતિ ફ્રન્ટીનો બુકડો બોલી ગયો હતો અકસ્માતમાં કારમાં સવાર શાંતિબેન મેઘનાર્થીના હાથમાં ફ્રેક્ચર થયું હતું તો શિવા ભારતી કાના ભારતીને સામાન્ય ઈજા થઈ હતી તો કેશુગીરી ભગવાન ગીરીને માથા અને ખંભાના ભાગે ઈજા થતા તેઓને સારવાર અર્થે માણાવદરને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી 6 કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા રજા અપાઈ અમરેલીના રાજુલામાં વધુ એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ અષાઢી બીજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી માતાજીના દર્શન કર્યા માણાવદર જૂનાગઢ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત 3 વ્યક્તિને ઈજા તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ નમસ્કાર